श्रावणमां शिवजीने प्रसन्न करवा आ रीते करो सरल उपाय। मान्यता मुजब भगवान शंकर कामनाओनी पूर्ति करनारा भगवान शंकर महादेव छे, जे 16 सोमवारना व्रत भक्ति भावनानी साथे करे छे, तेनी कामना क्यारे अधूरी नथी रहती। नारद जी ब्रह्मा जी ने पूछ्यू के कलियुगमां मनुष्य द्वारा भगवान शंकर ने प्रसन्न करवा अने इच्छा पूर्ति माटे शू शू करवू जोईए, तो भोळा शंकर प्रसन्न थशे अने मनुष्यने कष्टमांथी मुक्ति मळशे। आ अंगे शिवपुराणमां रुद्र संहिताना 14મા અધ્યાયમાં અન્નપુલ અને જળધારાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે। જે વ્યક્તિ લક્ષ્મી પ્રાપ્તિ ઈચ્છા રાખતો હોય તેને કમળ, બીલીપત્ર, સતપત્ર અને શંખ પુષ્પથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ। જે વ્યક્તિ આયુની કામના રાખતો હોય તેણે 1 લાખ દુર્વાઓથી શિવની પૂજા કરવી જોઈએ। જો પુત્રની ઈચ્છા હોય તો તેને ધતુરોના 1 લાખ ફૂલોથી શિવજીની પૂજા કરવી જોઈએ। જો લાલ દાંડીવાળા ધતુરાથી પૂજા કરવામાં આવે તો અતિ શુભદાયક ફળ રહેશે। જે વ્યક્તિ યશની પ્રાપ્તિ કરવા ઈચ્છતો હોય તેને 1 લાખ અગસ્ત્યના ફૂલોની પૂજા કરવી જોઈએ। જે વ્યક્તિ તુલસીદાસ ભગવાન શિવશંકરની પૂજા કરે છે તેને ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે। જે વ્યક્તિ ચમેલીથી શિવની પૂજા કરે છે તેને વાહન સુખ પ્રાપ્તિ થાય છે। જુઈના ફૂલોથી શિવની પૂજા કરવામાં આવે તો અન્નની ક્યારે કમી થતી નથી। જે વ્યક્તિને પત્ની સુખમાં અવરોધ આવે છે તેને ભગવાન શંકરની બિલ્લીના પત્રોથી પૂજા કરવી જોઈએ। ભગવાન શિવની કૃપાથી અત્યંત શુભ લક્ષણવાળી પત્ની પ્રાપ્ત થાય છે। હાર શૃંગારના ફૂલોથી જે વ્યક્તિ શિવની પૂજા કરે છે તેને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે।